जय माताजी, हूँ मनीषाबेन आपनું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં। તો આજે આપણા કિચનમાં બનવાનું છે એક યુનિક ડુંગળીના ભજીયા। આ ભજીયા બ્રેકફાસ્ટમાં પણ લઈ શકાય છે અને આ જલ્દી બની જાય છે અને બાળકોને પણ લંચમાં આપી શકાય છે। આ ભજીયા બાળકોને પણ બહુ જ ભાવશે અને આશા કરું છું કે તમને મારી રેસીપી સારી લાગશે। તો ચાલો આપણે આ બનાવવાની શરૂઆત કરી દઈએ। ડુંગળીની નવી રેસીપી બનાવવા માટે આપણે જોશે એક વાટકો મોટો ડુંગળી લીધી છે અને આ રીતના આપણે ચિપ્સ પાડી લીધેલી છે। અંદાજે 4-5 મોટા નંગ કાંદા લીધા છે। એક મોટું મરચું કાપીને લીધું છે। મોટો ટુકડો આદુનો લીધો છે જે આ રીતે આપણે પીસી નાખ્યો છે। આખું જીરું લેવાનું છે 1 ચમચી છે। ધાણા લેવાના છે 1 ચમચી। મરી પાવડર લીધો છે 1 ચમચી। મીઠું નાખું છું સ્વાદ અનુસાર, મીઠું લઈ લેવાનું। 1-1.5 ચમચી મીઠું નાખું છું। 1 ચમચી તેલ નાખવાનું છે। હવે બધું મિક્સ કરી લેવાનું। હવે બધા આ બધો મસાલો મિક્સ કરી અને આની અંદર આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર નાખી દઈશું અને 1 ચમચી લાલ મરચું પાવડર લીધું છે આપણે અંદર નાખી દઈશું। આ ચોખાનો લોટ છે 1.5 કપ લેવાનો છે આપણે। આમાં જરૂર પૂરતા નાખતા જશું અને આપણે બાંધતા જશું। પેલા આટલો નાખી અને આને આ રીતના લોટ બાંધી દઈ। આ રીતના આપણે એને એકદમ મિક્સ કરી લેવાનો। કડક એટલે આમ જરૂર પૂરતો, બહુ વધારે નથી બાંધવાનો। હવે તમે જોઈ શકો છો આપણું મિશ્રણ થઈ ગયું છે આ રીતનું તૈયાર। હવે આપણે એના આ રીતના ગોળ કરી આ રીતના આપણે ચપટું કરી અને એને ગોળ શેપ આપી દઈશું। પેલા ફૂલ ગરમ કરી અને પછી આપણે એને ધીમું પાડી દેવાનું। હવે આપણા પકોડા છે એ તળાઈ ગયા છે, હવે આપણે આને કાઢી લઈશું આ રીતના। આ તમને અવાજ આવે અને પછી ખબર પડે કેટલા ક્રિસ્પી થયા છે। આ રીતના આપણે કાઢશું એટલે આમાંથી તેલ છે બધું એકદમ નીકળી જશે અને એકદમ કોરા થઈ જશે। એ રીતના આપણે બીજા પણ તળી લઈશું।